પંજાબમાં શિક્ષણ મુદ્દે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. આઈએએસ અધિકારીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તેમાં લખાયેલી ક્ષતિઓ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી. બેઠકમાં વર્ણવેલી ક્ષતિઓ અંગે ચર્ચા કરવામાં આવી તે વાતનો ઉલ્લેખ પણ રાજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. મીડિયાની અંદર છોટાઉદેપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે ક્ષતિઓ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જોઈ છે અને એ ક્ષતિઓ બાબતે એમનો પત્ર મીડિયાની અંદર વાયરલ થયો છે એ બાબતે આજે અમારા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જે સંકલન સમિતિ મળી હતી તેમાં પણ ચર્ચા થઈ. છોટાઉદેપુર તાલુકાની પાંચેક સ્કૂલોનું અવલોકન ધ્યાન પર આવ્યું છે અને એ બાબતે આજે અમે અધિકારીશ્રીઓને સૂચના આપી અને કમસેકમ આ શાળાઓના જે બાળકો છે એ બાળકોને લગતા વાંચતા એ પ્રમાણેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સારી રીતે આવડે એનું ધ્યાન રાખવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારીને સૂચના આપવામાં આવી. છોટાઉદેપુરમાં શિક્ષણની સ્થિતિ અંગે આઈએએસ ધવલ પટેલના પત્ર બાદ છોટાઉદેપુરના કલેક્ટરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાલમાં જે શાળા પરિષોત્સવ યોજાયો હતો તેમાં ઘણા અધિકારીઓ ગયા હતા, જે બાદ અધિકારીઓ જોડે એક બેઠક યોજી જેમાં ગામમાં કેવી શાળા છે, ત્યાં કેવું શિક્ષણ છે વગેરે બાબતે તેમની પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા, જે બાદ જ્યાં શિક્ષણની સ્થિતિ નબળી છે ત્યાં અમે સીઆરસી બીઆરસી અને ટીપીઓ એક્ટીવ રહીને સ્કૂલની વિઝીટ કરે અને જે બાળકો જે વિષયમાં નબળા છે તેના પર ખાસ ભાર મૂકવા માટે પણ જણાવ્યું હતું. અને જ્યારે પ્રવેશોત્સવ પૂર્ણ થયો એ પછી જિલ્લા કક્ષાએ બધા સંકલન અધિકારી અને જે જે પણ સ્કૂલ્સમાં ગયા હતા એમના સાથે એક ડીપ બ્રીફિંગ મીટિંગ પણ કરવામાં આવી હતી અને ડીપ બ્રીફિંગમાં દરેક ઓફિસર દ્વારા જે જે ફીડબેક આપવામાં આવ્યો હતો એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને કન્સર્ન વિભાગને પણ એમના માટે અહીંયાથી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથ આ પણ ડિસ્કશનમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા દૂરના સ્કૂલ છે આમાં સીઆરસી બીઆરસી અને ટીપીઓ ખાસ એક્ટિવ રહીને સ્કૂલ્સની વિઝિટ વધારે કરે અને જે પણ બાળકો જે જે સબ્જેક્ટ્સમાં વિચે એના પર ખાસ ભાર મૂકવામાં આવે અને એમની જે ક્વોલિટી એડ્યુકેશન છે એના ઉપર પણ એ લોકો કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે અને એમના માટે વિભાગ દ્વારા અને વિડીયો કક્ષા દ્વારા પણ એમની એનાલિસિસ કરવામાં આવી રહી છે અને એમને પણ જે સૂચન છે એ આપ્યું છે અને વી આર ઓલ્સો ટ્રાઇંગ કે જે જે ઇસ્યુઝ છે ગામમાં પણ જનરલ ઇસ્યુઝ પણ જે આવ્યા હતા એ પણ અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યું છે અને વી આર ટ્રાઇંગ ફોર ધી રેઝલ્ટ.